तो गुजरात विधानसभा में प्रथम दिवसे ग्रुप में जाहिर परीक्षा सुधारा विधेयक रजू करवामां आव्युं, जेमां आम आदमी पार्टी बोटाद धारासभ्य उमेश मकवाणाए गृह में रजूआत करी हती के तमाम केटेगरी विद्यार्थियों परीक्षा फ्री में योजी शकाय ते प्रकारनुं सरकारे आयोजन करवुं जोईए, कारण के परीक्षा पाछळ ज विद्यार्थियों वर्षे हजारों लाखों रूपया भरता होय छे। त्यारे आ मुद्दे गुजरात फर्स्ट जनमंच में आज आपणे वात करीशुं धारासभ्य उमेश मकवाणा साथे। तो उमेश भाई, आपने सवाल करवा मांगू छू के 17 मां आपे परीक्षा फी लीधा विना योजवानी वात करी छे हती, ते माटे आपे जे कह्युं हतुं अने शुं उद्देश्य हतो तेनी पाछळनो ते पण जणावशो। दरेक विद्यार्थीओनी जे परीक्षा फी वर्षोथी गुजरात सरकार द्वारा लेवामां आवे छे ते खरेखर न लेवामां आवे, ए पछी एसी केटेगरी होय तो भले ओबीसी होय के जनरल होय, कोई विद्यार्थी विद्यार्थी छे। ज्यारे हूँ विद्यार्थी हतो त्यारे मने खबर छे के भाई अमारे परीक्षा देवाना के बीजे तीजे जावाना पण पैसा होता नथी, तो घणा बधा एवा गरीब विद्यार्थीओ होय छे के एनी पासे पोतानी परीक्षा फी भरवाना पैसा नथी होता, एटले के आ परीक्षा फी जे छे ए खरेखर फ्री थई जवी पड़े, અને જો સરકાર નો કરી શકે તો પછી અમારા જે ધારાસભ્ય છે એના પગારમાંથી ભલે કાપી લે, પણ પરીક્ષાની જે ફી છે બિલકુલ વિદ્યાર્થીઓની ફી થવામાં મેં માંગણી કરી હતી, અને સાથોસાથ ગૃહમાં એ પણ માંગણી કરી હતી કે જ્યારે જ્યારે પેપર ફૂટે છે ત્યારે વિદ્યાર્થીઓએ અનેક મહેનત કરેલા, એના વાલીઓએ મહેનત કરેલી હોય એ પાણીમાં જાય છે, લાખો રૂપિયાનો ખર્ચો થાય છે, તો સાથોસાથ ગૃહમાં બિલની સાથે પાસ કરવાનો એક મેં કીધું કે દરેક વિદ્યાર્થીઓને એક વીમો લેવામાં આવે કે જો પેપર કદાચ ફૂટે તો 2 લાખ સુધી રૂપિયાનો વીમો પણ વિદ્યાર્થીઓને ઉમેદવારોને આપવામાં આવે, અને જે તે સેન્ટરોમાં જે વિદ્યાર્થીઓ જે જિલ્લાના હોય એ જ સેન્ટરોમાં વિદ્યાર્થીની એક્ઝામ લેવામાં આવે એ પણ મેં સૂચનો માન્ય ગૃહમંત્રીને કર્યું હતું ગૃહમાં। જી ઉમેશભાઈ, જે રીતે આપની રજૂઆત બાદ ગૃહમંત્રી જ્યારે ઉભા થયા હતા ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે જનરલ કેટેગરીમાં જ વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફી વસૂલવામાં આવે છે અને એ સિવાયના ओबीसी एससी एसटी विद्यार्थियों पासे थी फी वसूलवामां आवती नथी, तेने लईने आप शुं कहेवा मांगशो? ને મેં કીધું એમ કે એસસી એસટી કે ઓબીસી કે ઓપન કેટેગરી કોઈ પણ વિદ્યાર્થી વિદ્યાર્થી છે કે કોઈની ફીસ ન હોવી જોઈએ, ખરેખર એની પરીક્ષા ફી નાબૂદ કરવી જોઈએ એ સૂચન કરેલું છે। જી ઉમેશભાઈ, તો જે રીતે આવતીકાલે હવે આજે જે બિલ અત્યારે હાલમાં પસાર થયું છે તેના પરથી એવું લાગે છે કે હવે ગુજરાતમાં પેપર નહીં ફૂટે। જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતનું